નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલ મુંદ્રણ વિવેકાનંદ વિનય મંદિર તાલાલાની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે પૂર્ણ ભવિષ્યકાળ અધૂરો છે તે આપણે આજે પૂર્ણ કરવાનો છે. પૂર્ણ ભવિષ્યકાળ ગયા લેક્ચરમાં સમજાતા કે એની વ્યાખ્યા શું, તો કે કોઈ ક્રિયા ભવિષ્યના ચોક્કસ સમયમાં પૂર્ણ થશે તેવું કરતા અગાઉથી નક્કી કરે ત્યારે કયો કાળ વપરાય, પૂર્ણ ભવિષ્યકાળ, બરાબર. અને એમાં આપણે ઉદાહરણ પણ જોયા હતા કે શું ભારત 2025માં મહાસત્તા બની ગયું હશે, તો ભવિષ્યનો કોઈ સમય છે એમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. મોટા ભાગે આ કાળ છે એ આજના પોલિટિશિયન્સ વધારે યુઝ કરતા હોય કે મિત્રો 2030 સુધીમાં બેરોજગારી દૂર થઈ ગઈ હશે, ગરીબી દૂર થઈ ગઈ હશે, આ ડેમ છે એ બંધાઈ ગયો હશે. ભવિષ્યમાં કોઈ ચોક્કસ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે તે દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે. કર્તા સાથે શેલ કે વિલ પ્લસ હેવ વપરાય છે એક્ટિવ વોઇસમાં, પેસિવ વોઇસમાં શેલ વિલ હેવ અને બીન વપરાય છે, બરાબર. એક્ટિવ પેસિવ બંનેમાં ક્રિયાપદનું ભૂતકૃત અંત જ વપરાય છે. આપણે સમયદર્શક શબ્દો પણ જોઈ લીધા છે, વાક્યરચના પણ જોઈ લીધી છે. આજે આપણે જોવાનું છે એ છે ટુ બીનું કોષ્ટક. સૌપ્રથમ પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. પહેલો પુરુષ એકવચન એટલે કે આય, બહુવચન વી. બીજો પુરુષ એકવચન યુ, બહુવચન યુ. ત્રીજો પુરુષ એકવચનમાં હી, શી, ઇટ અને બહુવચનમાં ધે. હવે આવશે કર્તા સાથે શેલ અથવા તો વિલ. આય સાથે તમે શેલ પણ વાપરી શકો, વિલ પણ વાપરી શકો. આપણે રાખીએ છીએ અહીંયા શેલ, યુ સાથે વિલ, અહીંયા યુ સાથે વિલ. હી વિલ, શી વિલ, ઇટ વિલ અને ધે વિલ. તમામ સાથે હેવ વપરાશે. આઈ શેલ હેવ, યુ વિલ હેવ, હી વિલ હેવ, શી વિલ હેવ, ઇટ વિલ હેવ. વી શેલ હેવ, યુ વિલ હેવ, ધે વિલ હેવ. કર્તા શેલ કે વિલ હેવ પ્લસ આવશે ક્રિયાપદનું ભૂતકૃત અંત. અહીંયા આપણે ક્રિયાપદ લઈએ છીએ કમ્પ્લીટ, એનું ભૂતકૃત અંત થશે કમ્પ્લીટેડ. આઈ શેલ હેવ કમ્પ્લીટેડ SSC બાય માર્ચ 2021. જોજો આખું વાક્ય, મેં માર્ચ 2021 સુધીમાં SSC પૂર્ણ કરી લીધું હશે. ભવિષ્યનો સમય છે માર્ચ 2021. માર્ચ 2021માં મેં શું કરી લીધું હશે, મારું SSC 10મું ધોરણ છે એ પૂર્ણ કરી લીધું હશે. એટલે ભવિષ્યના સમયમાં મારી SSCની ક્રિયા કેવી થઈ ગઈ હશે, પૂરી થઈ ગઈ હશે. આ હું એક આયોજનના આધારે કહું છું કે ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે. એ રીતે વી શેલ હેવ કમ્પ્લીટેડ SSC બાય માર્ચ 2021. યુ વિલ હેવ કમ્પ્લીટેડ SSC બાય માર્ચ 2021. યુ વિલ હેવ કમ્પ્લીટેડ SSC by March 2021. He will have completed SSC by March 2021. She will have completed SSC by March 2021. ઇટ વિલ હેવ ગ્રેઝન, ગ્રેઝ એટલે ચરવું, ગ્રેઝન ગ્રાસ બાય ટુમોરો, આવતીકાલ સુધીમાં એણે ઘાસ છે એ બધું ચરી લીધું હશે.
they will have completed SSC by March 2021. આ તમામ થયા એના એક્ટિવ વોઇસના વાક્યો. હવે જોવાનું છે એનું પેસિવ વોઇસ. ખાસ વિદ્યાર્થી મિત્રો જોજો, થોડોક હાર્ડ કાર્ડ છે. આ ટુબીનું કોષ્ટકમાં ધ્યાન દેશો તો તમને વાંધો નહીં આવે. I shall have completed SSC by March 2021. મે માર્ચ 2021 સુધીમાં SSC પૂર્ણ કરી લીધેલ હશે. શું પૂર્ણ કરી લીધેલ હશે? SSC. કર્મ આગળ આવી ગયું. SSC સાથે આવશે will, એના પછી આવશે have, પછી આવશે વધારાનું been. ક્રિયાપદનું ભૂતકૃત દ્વંદ કમ્પ્લીટેડ by me by March 2021. બે વખત by શબ્દનો ઉપયોગ કર્યો છે, એક કર્મની આગળ, કર્તાને આગળ, કર્મ વિભક્તિને આગળ, અને બીજું અન્ય શબ્દ તરીકે. બરાબર, એટલા માટે મેં તમને કીધું ખાસ ધ્યાન આપજો. અહીંયા બાય છે, બે વખત આવશે કર્તાને આગળ અને અન્ય શબ્દમાં પણ. એ રીતે અહીંયા બનશે SSC will have, SSC will have been completed by, વિનું શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? અસ, by March 2021. ત્યારબાદ બીજા પુરુષમાં SSC will have been completed by you નું શું થઈ જાય? You by March 2021. SSC will have been completed by you નું શું થઈ જાય? You by March 2021. આમાં એક એક સ્ટેપ અનુસરતા જાઓ. કર્મ, વિલ, હેવ, બીન, ક્રિયાપદનું ભૂતકૃત દ્વંદ, બાય, કરતા, અન્ય શબ્દ, તો ક્યારેય ખોટું ના પડે. હી વાળા વાક્યમાં એસએસસી વિલ હેવ બીન કમ્પ્લીટેડ બાય હીનું શું થઈ જાય? હિમ by March 2021, SSC will have been completed by she નું શું થઈ જાય? Her by March 2021. અને grass will have been grazen by it by tomorrow. છેલ્લે ધ્યેય વાળા વાક્ય છે એની અંદર SSC will have been completed by ધ્યેય નું થઈ જશે them by March 2021. હવે જ આમાં નકાર વાક્ય બનાવવું હોય તો અહીંયા શેલ વિલની પાછળ નોટ મૂકી દેવાનું, અહીંયા વિલની પાછળ પણ નોટ મૂકી દેવાનું. પ્રશ્નાર્થ બનાવવું હોય તો શેલ વિલને આગળ લઈ લેવાનું અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દેવાનું, તો પ્રશ્નાર્થ વાક્ય થઈ જશે. મેં માર્ચ 2021 સુધીમાં SSC પૂર્ણ કરી લીધેલ હશે. તે માર્ચ 2021 સુધીમાં SSC પૂર્ણ કરી લીધેલ હશે. તેણે માર્ચ 2021 સુધીમાં SSC પૂર્ણ કરી લીધેલ હશે. તેણીએ માર્ચ 2021 સુધીમાં SSC પૂર્ણ કરી લીધેલ હશે. બરાબર, આના એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના વાક્યો હતા. આ કોષ્ટક ફરજિયાત તમારે નોટબુકમાં લખવાનું છે અને પાકું કરવાનું છે, અને આના જે નિયમો છે એને સમજવાના છે. આટલું થયા પછી આપણે હવે એનું ઉદાહરણ જોઈએ. બરાબર,
એક્ઝામ્પલ તેઓએ આ વર્ષના અંત સુધીમાં એક મકાન બનાવી લીધું હશે. તેઓએ આ વર્ષના અંત સુધીમાં, બાય ધ એન્ડ ઓફ ધીસ યર, આ વર્ષના અંત સુધીમાં તેઓએ એક મકાન બનાવી લીધું હશે. કરતા છે તેઓ એટલે ધ્યેય. સૌ પ્રથમ એક્ટિવ વોઇસ બનાવશું ધ્યેય. ધ્યેય સાથે આવશે વિલ, વિલ પછી હેવ. હવે બનાવવું એના માટે મેક શબ્દ છે, પણ કોઈ કન્સ્ટ્રક્શન હોય, કોઈ બાંધકામ હોય, રોડ છે, ડેમ છે, મકાન છે, એના માટે બિલ્ડ શબ્દ છે, BUILD. એનું ભૂતકૃદન થાય છે BULT. ધ્યેય વિલ હેવ બિલ્ટ અ હાઉસ આ વર્ષના અંત સુધીમાં, બાય ધ એન્ડ ઓફ આ વર્ષના, એટલે કે ધીસ વીક, ધીસ યર, બાય ધ એન્ડ ઓફ ધીસ યર. આ એનું એક્ટિવ વોઇસનું હકાર વાક્ય થયું. હવે એનું નકાર વાક્ય જોઈએ. ધે વિલ નોટ હેવ built a house by the end of this year. પ્રશ્નાર્થ બનાવવા માટે will they have built, will they have built a house by the end ઓફ ધીસ યર, પ્રશ્નાર્થ ચિહ્ન. હવે જોવાના છે આપણે એના પેસિવ વોઇસનું વાક્ય. આ ત્રણ હતા એક્ટિવ વોઇસ, હવે જોવાનું છે પેસિવ વોઇસ. હકાર વાક્યની અંદર શું બનાવી લીધું હશે તેઓએ? એક મકાન, અ હાઉસ સાથે આવશે વિલ, હેવ, પછી આવશે વધારાનું બીન, ત્યાર પછી બિલ્ટ, બિલ્ટ બાય ધેમ. ધેયનું શું થઈ જાય? ધેમ, બાય ધ એન્ડ ઓફ ધીસ યર. જોજો વિદ્યાર્થી મિત્રો, થોડોક અટપટું વાક્ય છે, બે વખત બાય આવે, એક કર્મવિભક્તિ સાથે અને એક અન્ય શબ્દોમાં, બરાબર. નકાર વાક્યની અંદર અ હાઉસ વિલ નોટ હેવ બીન બિલ્ટ બાય ધેમ બાય ધ એન્ડ ઓફ this year. અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે will a house been, sorry, have been built by them by the end of this year? પ્રશ્નાર્થ ચિહ્ન. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના આ ઉદાહરણ, બરાબર. હવે આપણે અહીંયા આ કાર્ડ, પૂર્ણ ભવિષ્ય કાર્ડ છે, એ સંપૂર્ણ પૂરો છે. આપણા સમયદર્શક શબ્દો છે એ આગળના લેક્ચરમાં આપણે જોઈ લીધા હતા. અહીંયા આ કાર્ડ પૂરો થાય છે. હવે અને ચેન્જ ધ વોઇસ, કે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવવું એ આપણે જોઈએ. બોર્ડ ઉપર આપણે પાંચ વાક્યો લખેલા હશે, એ પાંચ વાક્યો એક્ટિવ વોઇસ હશે, એને આપણે ફેરવીશું પેસિવ વોઇસમાં, બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્ર, વી વિલ હેવ પ્લાન્ટેડ ધ ટ્રીઝ બાય ધ એન્ડ ઓફ ધીસ વીક. આ બોર્ડ ઉપર પાંચ વાક્યો આપ્યા છે. આ રીતે પૂર્ણ ભવિષ્યકાળના એક્ટિવ વોઇસના વાક્યો છે, જેને આપણે પેસિવ વોઇસમાં ફેરવવાના છે, બરાબર.
વી વિલ હેવ પ્લાન્ટેડ ધ ટ્રીઝ બાય ધ એન્ડ ઓફ ધીસ વીક, અમે આ અઠવાડિયાના અંત સુધીમાં વૃક્ષો વાવી દીધા હશે. શું વાવી દીધું હશે? વૃક્ષો. તો પહેલા લઈ લઈએ કર્મ, ધ ટ્રીઝ, સાથે ફરજિયાત આવશે વિલ, એના પછી હેવ, પછી ક્રિયાપદનું ભૂતકૃદંત પ્લાન્ટેડ, પછી બાય વીનું થઈ જશે અસ, બાય ધ એન્ડ ઓફ ધીસ વીક. ધ ટ્રીઝ વિલ હેવ પ્લાન્ટેડ બાય અસ બાય ધ એન્ડ ઓફ ધીસ વીક. ધ મિકેનિક વિલ હેવ રિપેર્ડ ધ કમ્પ્યુટર બાય નેક્સ્ટ વીક. આવતા અઠવાડિયા સુધીમાં મિકેનિક છે, એણે કમ્પ્યુટર રિપેર કરી લીધું હશે. શું રિપેર કરી લીધું હશે? ધ કમ્પ્યુટર. ધ કમ્પ્યુટર વિલ હેવ બીન રિપેર્ડ. કર્મ વિલ હેવ બીન ક્રિયાપદનું ભૂતકૃતન બાય ધ મિકેનિક બાય નેક્સ્ટ વીક. હવેના ત્રણ વાક્યો છે, વિડીયોને તમે થોડો સમય રોકી અને તમારી રીતે લખવાનો પ્રયત્ન કરો, ત્યારબાદ છે એ ત્રણ વાક્યો ચેક કરજો, બરાબર. ચાલો, ધ પેઇન્ટર વિલ હેવ પેઇન્ટેડ ધ પિક્ચર ટુમોરો બાય 5 PM, આવતીકાલે 5 વાગ્યા પહેલા, સોરી 5 વાગ્યા સુધીમાં, બાય એટલે કે સુધીમાં પેઇન્ટર છે એને ચિત્ર દોરી લીધું હશે. શું દોરી લીધું હશે? ધ પિક્ચર. તો કર્મ છે ધ પિક્ચર વિલ હેવ બીન પેઇન્ટેડ બાય ધ પેઇન્ટર ટુમોરો by 5 PM. uske baad he will have finished the homework before evening. tene sanj pehla, before એટલે પહેલા, સાંજ પહેલા homework પૂર્ણ કરી લીધેલ હશે. શું પૂર્ણ કરી લીધેલ હશે? the homework will have been finished by he nu su thai jese vidyarthi mitro him before evening એટલે કે સાંજ પહેલા એને homework પૂરું કરી લીધું. આવું તમે શિક્ષકોને ઘણીવાર કહેતા હોય, સાહેબ શનિવાર પહેલા મારે સ્વાધ્યાય પૂરી થઈ જાય, મારી પાકી બુક છે તમને બુધવાર પહેલા બતાવી દી, બરાબર. આ બધા વાયદાઓ છે અને જે હંમેશા પૂર્ણ ભવિષ્યકાળમાં જ લખાતા હોય છે. આ કાળ પૂર્ણકાળમાં એક તમને એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો ને એક મજા, કે ભૂતકૃતંત ઓલરેડી એક્ટિવ વોઇસમાં આપેલું જ હોય એટલે એ આપણે ગોતવા જવું પડે નહીં, માત્ર જે ક્રિયાપદમાં ફેરફારો કરવાના હોય સહાયકારક ક્રિયાપદમાં એ કરી અને માત્ર પેસિવ વોઇસ કરવાનું હોય છે. ત્યારબાદ વીરાભાઈ વિલ હેવ સ્વેપ્ડ ધ રૂમ્સ ટુમોરો બિફોર 10 AM. વીરાભાઈએ આવતીકાલે 10 વાગ્યા પહેલા રૂમ વાળી લીધા હશે. શું વાળી લીધું હશે? ધ રૂમ્સ, ધ રૂમ્સ વિલ હેવ બીન સ્વીપ એટલે વાળવાનું, ભૂતકાળ ભૂતકાળ સ્વેપ્ટ થશે, સ્વેપ્ટ બાય વીરાભાઈ ટુમોરો બિફોર 10 AM. અહીંયા આપણે સમયની મર્યાદાને લીધે માત્ર 5 જ વાક્યોની પ્રેક્ટિસ કરી છે, હજુ પણ વધારે વાક્યો છે ગ્રામરની બુકમાંથી તમારે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. આ સાથે પૂર્ણ ભવિષ્યકાળ એની પ્રેક્ટિસ પણ આપણે પૂરી કરી. સાદા 3 કાળ પૂરા કર્યા છે વિદ્યાર્થી મિત્રો, ચાલુ 3 કાળ પૂરા કર્યા છે અને પૂર્ણ પણ 3-3 કાળ આપણે પૂરા કર્યા છે. આજના લેક્ચરમાં માત્ર આટલું જ, વધુ આપણે આગળના લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.